જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. અત્યારમાં જો છકલા આવી ગયા છે હવાર હવારમાં, સવારના 7 વાગી ગયા છે અને જેનીના પપ્પા દૂધ લઈને જાય છે. રેનકોટની દુપાદી ને સવારના 9 વાગી ગયા છે અને આજ તો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે. કેટલા દિવસ પછી એમ થાય છે કે તડકો જોયો છે. કેટલો મસ્ત તડકો આમ જો, અને એટલા બધા દિવસ થી વાદળ સહી વાતરણ હતું, ડાયરેક્ટ તડકો નીકળો ને તો આમ આંખ પણ નથી ઉગડતી, એટલો તેજ તડકો છે. અને કપડાં 3-4 દિવસ થી અંદર ભૂકાતા હતા, ભૂકાઈ તો ગયા છે, તો પણ છતાં એમ લાગે કે આમ ટાઢા ટાઢા જ લાગે, એમ લાગે કે હુકાણા જ નથી એવા. કારણ કે આપણે તડકે હુકવાની આદત હોય, તપી ગયેલા કપડાની ટેવ હોય, એટલે આમ આમ ઠંડા જેવા જ લાગે, એમ ન લાગે કે હાવ હુકાઈ ગયા. તો આજ તો દોરી 2-3 બાંધી અને બધા કપડાં તડકા ઉપર જવા દેવાના છે. જો ઘડીક તડકો રહે ને તો બધા કપડાં હુકાઈ જાય. નાખી દીધા જાણે એમ લાગે કે રવિવારી ભરાણી, એટલા કપડા. પૂર્વા કરે દીક, કિસર થાય ને એટલે, કારણ કે જમીન આપડે વાડી વાળો રહ્યો ભાગ, ગમે એટલી ટાસ નાખી તો કાદવ થઈ જાય. હા, ને ઘણી અહીંયા ઢાળિયું લાંબુ બધે હમાય જ રહી, પણ ઘડીક ફેરવવા કરવા હોય ને તો ફેરવીએ. કી કાપરે જેની હજી માથું હાર વાળવાનું છે, બટા ભીનું માથું છે. હાલે હાલો, જો ભૂખ લાગી છે. કાસો સેવડો ખાવાલો, કાસો કોને કહેવાય, કાસો કહેવાય, વાળવાનો વધારે ખાવાનો ઓછો, એને કાસો કહેવાય. હા, કાસોમાં પૂર્વા, એ પૂર્વા યશવીન જોવો, બે બેનો ડાઈ ડાઈ થઈ ગઈ છે, મને કામ કરાવે છે. રવિવાર છે ને એટલે કા પીના નહીં લેચી, બટા કોરા થઈ ગયા ને બધા હોકેલી લ્યો. હા, કોરા કોરા હકેલી લ્યો. જો ઠેલી ઉડવા મળી છે, હવે બધા લઈ લઈ તા આપણા ઠેલીઓ, નકર માલના પગમાં જાય, આગળ રેડી થઈ જાય. તો કામ કરી ને આગળ નીરી દેહે, ને ત્યાં રસોઈ બની જાય, શાક રોટલા ને છાશ બીજું તો કઈ નથી કરવાનું. અને પૂરવા જો પૂરતી હોય ને ત્યાં જલ્દી કામ કરી નાખી, એટલે એને હુવા દેવાની છે. હમણાં અમારે રસોઈનો ટાઈમ થાય, પૂરવાને હુવાનો ટાઈમ થાય. બાજુ સુલે રોટલા બનાવવા મળ્યા છે, અને મેં અહીંયા ફ્લાવર અને બટેટાનું શાક મૂકી દીધું છે, તો બપોરની રસોઈ બનવા મળી છે. અહીંયા જો બપોરનું માલનું કામ પણ શરૂ થઈ ગયું. માલનું કામ થઈ જાય ત્યાં રસોઈ બનાવી નાખી, પછી બધા એકારે બેહીને જમી લઈ. અને આજે મીઠું પાણી પણ આવી ગયું છે. આજ તો મસ્ત વરાપ નીકળી ગઈ, શાંતિ થઈ ગઈ થોડીક. કાબા ટીટોળીના ઈંડા જોઈ આવ્યા, જેની ને નેશવીન જોવા છે, ધોળી ધોળી આવી છે, બે ને નતા જોયા, અડતા ને ઉડે અડાઈ ના જોડી રહી, જોખી જાય આંકડે. ને સવારે 1 કલાક તડકા જેવું વાતાવરણ હતું, કપડાં તો બધા જો હુકાઈ ગયા છે અને અડધા હાકે લઈને મુકાઈ ગયા છે. બપોરના 2 જેવું થયું છે, પણ અંધારો છે જુઓ,
કારણ કે આમ નહીં દેખાય તો ખબર નહીં હવે તો આ વરસાદ કેટલા દિવસ હશે. થોડીક એમ કે વરાપ નીકળી હોય તો નેદના ખોદણા થઈ જાય, ખળ પણ જામી ગયા છે ખેતરમાં. કેટલા મસ્ત કાકરા બાકરા ગોઠવી બોઠવીને કેવા મસ્ત ઈંડા છે. કેવો કાળો મેઘ અંધાર છે કાળો માં. આંજના 4:15 વાગી ગયા છે અને જેની એશવી બધાને મજા નથી, થોડીક શરદી જેવું ઠંડુ વાતાવરણ છે, વરસાદ આવી ગયો એટલે તો કોફી પીવી છે. સાદુ તો પીવે રોજ, પણ આજે એમ કહે છે કે સાદુથી નથી પીવું, કારણ કે એને ક્યાંય ગમે નહીં શરદીનું માથું દુખે એવું થાય. તો પછી મને એમ થયું કે હાલ હવે કોફી બનાવી દઉં. તો કોફી તો એવું છે કે બધાએ પીવે, સા બધાને પીવાની આદત નથી, ખાલી બા અને દાદા જ પીવે છે સા. બાકી છોકરાઓ અમે ક્યારે સા નથી પીતા, કોફી હોય તો ક્યારેક પી, સ્પેશિયલ કંઈ બંધાણ તો નથી જ તે. તો બનાવી નાખીએ આપણે કોફી. પછી આપણે મેથી શેકી નાખશું. આ લવિંગ અને તીખા છે, આવ શેકાઈ જાય પછી આપણે એને પાવડર કરી નાખશું. તો આવી ધીમા ધીમા તાપે શેકાવા દેવું. મેથી શેકાઈ જાય પછી એને તપેલીમાં લઈને દૂધ નાખી દેવું. એકદમ મસ્ત કોફી જેવી મેથી શેકાઈ ગઈ. મેથી નથી લાગતી, એમ લાગે કે કોફી દાણા જ છે એવી બની ગઈ છે. ધીમા તાપે એકદમ મસ્ત શેડવી નાખી. તો એને અલગ વાસણમાં લઈ લેવું તપેલીમાં અને પછી કોફી બનાવી નાખશું. તો હવે આપણે આમાં દૂધ નાખી દઈએ. ગાળું દૂધ છે ગાયનું, એ નાખી દઈએ. બધા છોકરાઓ ને બધા પીએ એટલે આપણે વધારે કોફી બનાવશું. અને કોફી પણ મસ્ત બની જાય, ભઠ્ઠાથી જેમ ધીમી પાકે ને એમ મસ્ત વધારે બને. તો આવો કંઈક ધીમા તાપે આપણે એને પકવવા દેવું. કોફી પાકવા મળી છે, કલર પણ મસ્ત આવી ગયો છે. ધીમે ધીમે ભઠ્ઠા ઉપર પાકે, ખાંડ નાખી દઈએ ત્યાં 2 ચમચી જેટલી. પાકે પછી આપણે ભરી લઈએ. કોફી બનીને રેડી થઈ ગઈ છે, ધીમા એકદમ મસ્ત ભઠ્ઠામાં. તો કોફી આપણી બની ગઈ છે. ઉપર આપણે તીખા અને લવિંગ ને જે શેકીને પાવડર બનાવ્યો હતો એ નાખી દઈ. પૂર્વા તારે પીવી. એકદમ મસ્ત દેશી કોફી ઘરની આપણી તૈયાર થઈ ગઈ છે. એની એશવી કોફી પીવી છે. કોફી એટલી મસ્ત બની હતી.
એની વાત ન પૂછો, કોફી તો દર વખતે બનાવી, પણ ગેસે બનાવી એ પણ ભાવે, પણ આ વખતે ભઠ્ઠા ઉપર અને શેકેલા લવિંગ અને તીખાનો પાવડર પણ બહુ મસ્ત કોફીમાં લાગતો હતો. જય માતાજી, જય બુદ્ધરાજાજી. ફોન ઉપાડજો જયારે કરું ત્યારે, ને પોકી જાવ એટલે ફોન કરજો. આ જાઓ ટાટા ટાટા. વાગી ગયા છે રાતના 9:30, અને જેનીના પપ્પા ગયા છે, થોડું કામ આવી ગયું એટલા માટે જોઈશી હવે કાલ કે કયું કામ આવ્યું. તો અત્યારે બસ આપણો વિડીયો અહીંયા પૂરો કરશું.